હેલો ગાઈસ, હું છું રાઠોડ ચિરાગ ફ્રોમ ઇન્સ્ટન્ટ મિસેસ યુનિસેક્સ સલૂન. તો ફાઇનલી આપણે હેર સ્પા વિશે આજે જાણીશું. હેર સ્પા શું છે અને હેર સ્પા ક્યારે કરવું જોઈએ અને કેટલા ટાઈમમાં કરવું જોઈએ અને કયા હેર ઉપર કરવું જોઈએ. તો જે મતલબ મારા ઘણા ક્વેશ્ચન હતા, જે એક મતલબ કોમેન્ટ સેક્શનમાં હતો કે ભાઈ કન્ડિશનર યુઝ કરતા હોય તો હેર સ્પા કરવું જરૂરી છે. તો હું કહીશ હા જરૂરી છે. હું તમને કહું કે કેમ, કેમ કે તમે જ્યારે કન્ડિશનિંગ કરો તે ફેસ વોશ જેવું કામ કરે છે, જેમ એકદમ એક દિવસ માટે તમને કામ આપે છે. તમે ફેસ વોશ કરો તો કેમ શોર્ટ ટાઈમ માટે તમને ક્લીન મળે છે, એ ટાઈપનું કન્ડિશનિંગ કરો ત્યારે તમને એક દિવસ માટે મતલબ રાહત મળે છે. એમ જ તે તમે ક્લિન્ઝર કરો તો લોંગ લાસ્ટિંગ મળશે, માઇલ્ડ આવશે અને તમને મજા પણ આવશે. એ રીતના સ્પાનું પણ આવું જ હોય છે. સ્પા મતલબ એક ક્લિન્ઝર જેવું કામ કરે છે, તમને લોંગ લાસ્ટિંગ અને એક મસ્ત રિઝલ્ટ આવશે. તો આજે સ્પા મતલબ સ્પાનું ફૂલ ફોર્મ કે સ્પા શું છે. સ્પા મતલબ સેલ્યુસ પર એક્વાઇન, જે સ્પાનું ફૂલ ફોર્મ છે. અને આપણે સ્કાલ્પ કેટલા પ્રકારની છે? સ્કાલ્પમાં ચાર પ્રકાર છે. પહેલી ઓઇલ, પછી સેન્સિટિવ, ડ્રાય એન્ડ ડ્રીહાઈડ્રેટ. ડ્રીહાઈડ્રેટ તો તમે ડ્રીહાઈડ્રેટ મતલબ કે જે ઘણાને ઉંદરી હોય છે હેરમાં, ઘણી જગ્યાએ મતલબ કોઈ જગ્યાએ ગેપ હોય છે, એને મતલબ ડ્રીહાઈડ્રેટ સ્કાલ્પ કહેવામાં આવે છે. તો સ્પા મતલબ કે ભાઈ ક્યારે થાય? સ્પા આપણે 15 દિવસના ગેપમાં કરી શકીએ છીએ. અને હા, ડ્રાય અને ડેમેજ હોય છે તો તેના માટે સ્પેશિયલી આપણે સ્પા કરવું જરૂરી બને છે. સ્પા કરવાથી એની ડીપ કન્ડિશનિંગ અને મોઇસ્ચર પૂરું પાડે છે, જે વાળ એકદમ શાઇનિંગ અને મતલબ પ્રોપર મોઇસ્ચર આપે છે. જે તમે જોવો છો કે સૂકું રૂસ હોય એને પાણી મળે નહીં તો એ મતલબ એકદમ પાનખર ઋતુ જેવું મતલબ એકદમ ખાલી ખાલી થઈ જાય છે, કે ભાઈ એકદમ સૂકું લાગે. એ રીતના સ્પા એટલું જરૂરી છે કે તમે પૂરતું પ્રોટીન અને પૂરતું મોઇસ્ચર ન મળે તો વાળ એકદમ શાઇનિંગ મતલબ શાઇનિંગ જતી રહે છે અને ડેન્સિટી ઘટી જાય છે. એ જ રીતે એમાં સ્પ્લિટેન, જ્યારે સ્પ્લિટેનની ખામી પણ સ્પ્લિટેન ઓછા થઈ જાય ત્યારે તમે સ્પા કરતો એ સ્પ્લિટેન પણ પૂરતું કરે છે. હેર સ્પાના મતલબમાં જે ફર્સ્ટ લેયર હોય છે જે એને ક્લોઝ કરી અને એને શાઇનિંગ આપે છે અને પ્રોપર મોઇસ્ચર પૂરું પાડે છે અને બ્લડ સર્ક્યુલેશનનું પૂરેપૂરો ઇમ્પ્રૂવ કરે છે. જેનાથી મસાજ કરવામાં આવે છે એના બ્લડ સર્ક્યુલેશનનું ઇમ્પ્રૂવ થાય છે. જ્યારે મતલબ કહેવાય તમે ઘણીવાર આપણે ઓઇલ બહુ વધી જાય છે અથવા બહુ ઓછું થતું હોય સ્કાલ્પમાં, તો સ્પા કરવાથી એને એક મેન્ટેન મતલબ એક તમે લેયર બનાવી દે છે કે જેને તમારે સ્ટ્રેન્થ સારી રાખે છે અને મતલબ એક મોઇસ્ચર પૂરું પાડે છે. આ રીતના મતલબ જ્યારે સ્પા કરો ને તેને પૂરતું મતલબ જે એને સ્કાલ્પે ચેકિંગ કરાવવાનું, સ્કાલ્પ કઈ રીતના છે, તમારી ઓઇલી છે, સેન્સિટિવ છે, હેર કેવા છે, ડેમેજ છે, ડ્રાય છે, એ અકોર્ડિંગ તમારે સ્પા કરવું જરૂરી છે. મતલબ સ્કાલ્પમાં તમારે જ્યારે કન્ડિશનિંગ રહી જાય છે તો હેર ફોલ્સ આવવાની શક્યતા વધી જાય, જેથી કરીને તમે મતલબ કે એક કેસર હોય રિઝલ્ટ નથી મળ્યું, શાઇનિંગ નથી, મોઇસ્ચર નથી, તો આ બધા કારણો બને છે. તો ખાસ કરી નોટ કરજો, હેર સ્પા એક સલૂનમાં કરાવજો અને એક સારી જગ્યાએ કરાવજો, જેથી કરી તમારે જે રિઝલ્ટ જોતું છે તમને મળી રહેશે. સો ગાઈઝ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું નહીં ભૂલતા.